Next topic is composite function. Okay, next topic in JW section you can consider it as composite function તમે બેઝિકલી ઈ JW માં જે રહેતા જે લાઈક 11th માં આપણે ભણાયું જ હશે sin ને સે સપોઝ cos x તો આમાં બે ફંક્શન નું મિક્સર છે કયા બે ફંક્શન નું મિક્સર છે એક તો sin ને cos x બરાબર સપોઝ આપણે sin of cos x જોઈએ તો આમાં બે ફંક્શન નું મિક્સર છે કયો કયો ફંક્શન sin ને cos બરાબર સપોઝ તમે x રેસ ટુ 4 લખો તો આ બી બે ફંક્શન નું મિક્સર છે કયાનો એક x સ્ક્વેર ને એનો બી સ્ક્વેર લખાય આપણા બરાબર આની કમ્પોઝિટ ફંક્શન માં આવીએ સપોઝ તમે એમ કહી દો કે મોડ્યુલસ sin x તો આ બે ફંક્શન નું મિક્સર છે એક મોડ્યુલસ ફંક્શન અને એક ટ્રિગોનોમેટ્રિક ફંક્શન બરાબર તો આ બધું કમ્પોઝિટ ફંક્શન માં કમ્પોઝિટ એટલે બે ફંક્શન ભેગા થાય કમ્પોઝિટ એટલે બે ફંક્શન તમારા ભેગા થાય બરાબર હવે એના થોડા રૂલ્સ આવે કમ્પોઝિટ ફંક્શન તમારે બનાવવા હોય તો એની થોડી પાથ ફોલો કરવો પડે છે સપોઝ f ઇઝ અ ફંક્શન ફ્રોમ a ટુ b એન્ડ g ઇઝ અ ફંક્શન ફ્રોમ સે સપોઝ b ટુ c ચાલો ઓકે f ઇઝ અ ફંક્શન ફ્રોમ a ટુ b g ઇઝ અ ફંક્શન ફ્રોમ b ટુ c હવે તમારે બનાવવું છે સપોઝ f o g શું બનાવવું છે f o g તો f o g બનાવવું હોય તો સ્ટાર્ટ એન્જ કરવાનો 11th માં ભણેલા છો તમે રેન્જ ઓફ g રેન્જ ઓફ g ને ડોમેન ઓફ f બે વાત કરવાની અહીંથી આની રેન્જ પકડવાની અને આનો શું લેવાનું ડોમેન વોટ ઇઝ રેન્જ ઓફ g રેન્જ ઓફ g કેટલી છે c ડોમેન ઓફ f કેટલો છે a તો સેમ થયા અત્યારે તો અલગ અલગ જ છે a b and c આ ડિસજોઇન્ટ છે એવું માની લો તો c ને a સેમ થાય કે c ના બધા એલિમેન્ટ a માં આવી ગયા ઉભે થયું તો c ઇઝ નોટ સબસેટ ઓર ઇક્વલ ટુ a C is not subset or equal to A. Therefore, FOG does not exist. Okay? Suppose GOF नहीं बात करो, चलो GOF माटे, range of F. So, range of F अने domain of G. तो range of F के लिए है B. ડોમેન ઓફ g કેટલો છે ડોમેન ઓફ g ડોમેન g નું ડોમેન એટલે b આવે કે નહીં b ઇઝ અ સબસેટ ઓફ b થયું કે નહીં તો g o f એક્ઝિસ્ટ ચાલો હવે આપણે જાણી જોઈને આવું બનાવવાનું છે કે એક મળતું છે એક નથી મળતું ચેક કેવી રીતે કરવાનું સ્ટાર્ટ કદી કરો તમે f o g લખેલું હોય તો કદી સ્ટાર્ટ કરો રેન્જ ઓફ g થી ચાલુ કરવાનું ને ડોમેન ઓફ f રેન્જ ઓફ f બરાબર ચલો સમ મોર એક્ઝામ્પલ ઓફ ટાઈપ જો સે સપોઝ આઈ નો આ ધ ફંક્શન f ઇઝ અ ફંક્શન ફ્રોમ r ટુ z બોલો આનો ફંક્શન કયો તો આવો કે એક્ઝામ્પલ છે કે જે રેન્જ z આપે રોહન સિયા બીજાને ખબર આવી જાય કયો ફંક્શન છે ફંક્શન બી તમે જાતે ખબર હોય હું સવાલ જાતે બનાવતો છું તો તમારા માઇન્ડમાં બી એટલું અન્ડરસ્ટેન્ડિંગ આવી જવું છે કે કયો ફંક્શન છે હા સીલિંગ સીલિંગ ફંક્શન તો f ઓફ x ની વેલ્યુ સપોઝ તમે બોક્સ x લેવ તો આ તમારો r ટુ z ડિસ્પ્લે કરે ચલો હવે તમે મને એમ કહેજો કે કયો ફંક્શન એવો છે કે જે r ટુ r પ્લસ જાય r પ્લસ યુનિયન 0 આવે ચલો f o g બનાવવાનું છે ચલો તો f o g માટે કની સ્ટાર્ટ કરવાનું રેન્જ ઓફ g f o g માટે કની સ્ટાર્ટ કરવાનું રેન્જ ઓફ g બરાબર રેન્જ ઓફ g ચલો રેન્જ ઓફ g કેટલી આવવાનું રેન્જ ઓફ g કેટલી છે
आ जीरो रे जनम आर प्लस यूनियन जीरो स्ट्रक्चर इज इक्वल टू डोमेन ऑफ एफ डोमेन ऑफ एफ डोमेन ऑफ एफ मुझे एफ को डोमेन मुझे आर आवे कि नहीं आवे आर प्लस आर में आवे कि नहीं आवे आर प्लस आर में आवे कि नहीं आवे आवे कि नहीं आवे हां वही तो है फो जी रेंज ऑफ जी स्ट्रक्चर इक्वल टू डोमेन ऑफ एफ देयरफॉर एपोजी एग्जिस्ट तो एपोजी बन है क्या होता है एपोजी ऑफ एक्स जो है एफ ऑफ जी ऑफ एक्स सो एफ ऑफ जी एक्स होते बेटा जी एक्स आप इलो ब्रैकेट से जी एक्स की वैल्यू क्या है एक्स स्क्वायर अरे एक्स स्क्वायर ने क्या मुझे जाओ एफ के अंदर तो एफ को जो अपने पास है बॉक्स है तो जब भी एक्स है तो एक्स को लेके हम मुझे नोट हमारा
चले ना साइन फंक्शन में आर2 और लगाई मार सकते हैं कि नहीं राइट आर2 और नॉट साइन फंक्शन नो को डोमेन आर आवे साइन फंक्शन नो को डोमेन आर आवे कंपोजिट फंक्शन इट इज लाइक दिस वी कैन राइट एफओएच एंड जीओएच मतलब जी एच इज डिस्ट्रीब्यूटिव ओवर बोथ द फंक्शन એટલે સિમ્પલ લોજિક એ છે કમ્પોઝિટ ફંક્શન જીઓએચ બનાવવાનું છે ઓએચ વાળું છે એ શું કહેવાય કમ્પોઝિશન બનાવવાનું પણ કોનું સમેસર ઓફ ધ ફંક્શન પર એ કેવું બને ડિસ્ટ્રિબ્યુટિવ ડિસ્ટ્રિબ્યુટિવ એટલે તમે બેવને અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલી વહેંચી શકો એટલે સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટી નંબર 1 ફ્રોમ માય પોઈન્ટ ઇઝ ધ સેકન્ડ પ્રોપર્ટી ઇઝ ધીસ ઇઝ ધ પ્રોપર્ટી 2 ધેટ ઇઝ ઇફ f ઇઝ 1 1 G is 1 1, okay? Then G of F will be 1 1. So that's a 1 1, G of F 1 1 that, okay? आपने start करी है, F O G नो होता है चलो, F O G नो status हम बना। F O G भी 1 1 था वो लोग ऐसे ही चलो शांति में। तो पहले F O G इधर G में गई पहले वो गाँव B में गया। तो answer हुआ है C, पर C नो connection नहीं है सर। C नो connection नहीं होता सर। तो इतना हारो એપોજી ની વાત નથી કે કઈ વાત કહી છે જીઓએફ બરાબર છે આ બધું યાદ રાખવાનું એ છે કે આપણો જીઓએફ 11 થાય છે એપોજી નું કઈ કીધું ચાલો જોઈએ નેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ અ પ્રોપર્ટી 3 ધેટ ઇફ એફ ઇઝ ઓન ડો ઇફ જી ઇઝ ઓન ડો ધેન જીઓએફ ઇઝ ઓન ડો આઈ હેવ એક્સપ્લેન યુ આઈ હેવ નોટ ટેકન ધેટ પાર્ટ ઇન ધ રેકોર્ડિંગ ઓકે સો ગો થ્રુ ઇટ પ્લીઝ ओके यू जस्ट नीड टू रिमेंबर दिस प्रॉपर्टी या बाकी प्रॉपर्टी याद रखनी पड़े काम लागे तुमने चलो नेक्स्ट कौन से बोलो कल आई बाबा 33